चैप्टर नंबर 2 एक चल सुरेख समीकरण जेना अंदर आज आपने स्वाध्याय की शुरुआत करवाना छे स्वाध्याय 2.4 नो पेलो दाखलो कई आ प्रकार छे अमीना एक संख्या लावे छे તે આ સંખ્યામાંથી 5 વાગે 2 બાદ કરીને મળેલ પરિણામને 8 વડે ગુણાકાર કરે છે અને જો મળેલ નવું પરિણામ ધારેલ સંખ્યા 3 ગણું હોય તો અમીનાએ ધારેલ સંખ્યા શોધો તો એક કામ કરીએ વિદ્યાર્થી મિત્રો અમીનાએ ધારેલ સંખ્યા આપણે ધારી લઈએ માનો કે x છે તો આપણે ધારી લઈએ ધારો કે અમીના એ ધારેલ સંખ્યા x હવે શું કહે છે અમીના એક સંખ્યા ધારે છે અને તે આ સંખ્યામાંથી 5/2 બાદ કરે અને એનામાંથી શું કરે છે બાદ તો x -5/2 બાદ કરી દીધું અને મળેલ પરિણામને 8 વડે ગુણાકાર કરે જ્યાં મળેલ છે એનું 8 વડે ગુણાકાર કરે કરી દીધું અને મળેલ નવું પરિણામ જે આ નવું પરિણામ મળ્યું છે એ ધારેલ સંખ્યાનું 3 ગણું આજે નવું પરિણામ મળે છે ધારેલ સંખ્યા x એનું કેટલા ગણું 3 ગણું હવે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું આ સંખ્યા આપણે જે કીધી રકમમાં એ પ્રમાણેનું આપણે સમીકરણ બનાવી દીધું હવે આપણે કરવું શું તો વિચારીએ ચલો પહેલા સાથે ગુણાય બીજા સાથે ગુણાય તો 8 ગુણ્યા x 8 ગુણ્યા 5 ભાગ્યા 2 બરાબર 3x હવે શું કરશું 4 2 8 તો 8x બરાબર 4 5 20 બરાબર 3x હવે શું કરીએ કે ચલ ચલ સાહેબ બાજુમાં લઈ લો હા તો એક કામ કરીએ કે પ્લસ 3x બરાબર ની પેલી સાઈડ આવશે માઈનસ 3x થઈ જશે તો લઈ દઈએ 8x માઈનસ 3x બરાબર પેલી સાઈડ કેટલા માઈનસ 20 બરાબર ની પેલી સાઈડ ગયે પ્લસ 20 હવે જુઓ 8 માંથી 3 જાય કેટલા કે 5x બરાબર 20 5 ગુણાકાર પેલી સાઈડ આવશે બરાબર 5 6 20 x બરાબર 4 આપણા જોડે x આ x સુધારે તો અમને ધારેલ સંખ્યા કઈ આવી 4 તો આપણે લખી શકાય અમી ધારેલ સંખ્યા 4 વિદ્યાર્થી મિત્રો આ દાખલો આવા પ્રકારે ભણાય છે અને દાખલો આપણે અહીંયા પૂરું કરીશું વિદ્યાર્થી મિત્રો આપણે દાખલા નંબર 2 ની ચર્ચા કરશું બે ધન સંખ્યાઓ પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા 5 ગણી છે દરેક સંખ્યામાં 21 ઉમેરતા નવી મળેલ બંને સંખ્યાઓમાંથી પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા બમણી છે મૂળ સંખ્યાઓ શોધો મારો સાહેબ આ કેવો ટબ દાખલો છે તો કઈ વાંધો નહીં આપણે ધીરે ધીરે સમજીશું અને ધ્યાનપૂર્વક દાખલો ગણીશું જો બે ધન સંખ્યાઓ માં પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા બીજી સંખ્યા કરતા એનો મતલબ આપણે બીજી સંખ્યા ધારવી પડે માની લો આપણે x ધારીએ ધારો કે બીજી સંખ્યા x છે હવે શું કે બે સંખ્યાના પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા 5 ગણી બીજી સંખ્યા કરતા કેવી ગણી 5 તો આપણે લખીશું પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા 5 ગણી તો 5 એના બીજી સંખ્યા કેટલી x 5x તો આપણે મળી ગઈ પહેલી સંખ્યા આ મળી ગઈ હવે શું તો જોઈએ આ કેટલા સુધી આપણું પૂરું હવે શું કહે છે દરેક સંખ્યામાં 21 ઉમેરતા નવી મળેલ બંને સંખ્યાઓમાંથી પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા બમણી થાય પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા બમણી તો એક કામ કરીએ પહેલા તો બંનેમાં 21 ઉમેરતા બંને સંખ્યા દરેક સંખ્યામાં 21 ઉમેરી તો આપણે લખીશું 5x 21 અને બી પહેલી સંખ્યા x
21 21 ઉમેરાઈ ગયો કે દરેક સંખ્યામાં 21 ઉમેરતા બંનેમાં 21 ઉમેરાઈ ગયો નવી મળેલ બંને સંખ્યાઓમાંથી પહેલી સંખ્યા બીજી સંખ્યા ઘટાવવાની આ જે બીજી સંખ્યા ઘટા કે બમણી બીજી સંખ્યા x x વાળા કરતા કેવી બમણી બમણી એટલે બે ઘણી થાય હવે આપણે આનો પહેલા સાથે ગુણાય બીજા સાથે પણ ગુણાશે ગુણી કાઢીએ માટે 5x 21 2 ગુણ્યા x એટલે 2x અને 2 કા 2 અને 2 2 4 21 2 42 વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો આપણે આગલા સુધી પહોંચી ગયા હવે શું હવે કામ કરીએ બંને ચલ બાજુ બાજુમાં લઈ લઈએ એટલે x મેરી સાઈડ આવે પ્લસ 1 મેરી સાઈડ આવે 5x 2x 42 5x માંથી 2x જાય 3x 2 માંથી 1 જાય 1 અને 4 માંથી 2 જાય 2 3 ગુણાકાર બરાબર પેલી સાઈડ જાય ભાગાકાર બાજુમાં લખી શકાય x બરાબર 21 ભાગ્યા 3 7 તરી 21 x બરાબર 7 હવે આપણે મૂળ સંખ્યાઓ એટલે પહેલી સુધારી પહેલી સંખ્યા 5x વાપરી લખી શકાય પહેલી સંખ્યા બરાબર 5x x કેટલો આવ્યો 7 7 પંજા 35 બીજી સંખ્યા x x બરાબર 7 વિદ્યાર્થી મિત્રો આપણે આ પ્રકારે આપણા જવાના થાય આ વાતો આપણે અહીંયા પૂરો કરીશું વિદ્યાર્થી મિત્રો હવે આપણે દાખલા નંબર 3 ની ચર્ચા કરશું બે અંકની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે જો અંકોની અદલાબદલી કરતા મળતી નવી સંખ્યા મૂળ સંખ્યા કરતા 27 વધારે હોય તો મૂળ સંખ્યા શું તમને વિદ્યાર્થી મિત્રો મેં સમજાવ્યા હતા એકવાર ફરી સમજાવું છું ત્યાં 26 છે એનો મતલબ શું લખાય આપણે 20 વત્તા 6 લખી શકાય હા લખાય 20 ને 6 26 માનો કે મારે એવું લખવું તો લખાય 2 ગુણ્યા 10 વત્તા 6 2 ગુણ્યા 10 એટલે 20 20 ને 6 26 હા લખાય તો આને શું કહેવાય એકમનો અંક આને શું કહેવાય દશકનો અંક આનો મતલબ શું દશકના અંક સાથે 10 ગુણ્યા વત્તા એકમનો અંક એક આપણને સૂત્ર મળી જાય તો એક કામ કરીએ વિદ્યાર્થી મિત્રો આપણે સૌપ્રથમ ધારી લઈએ ધારો કે એકમનો અંક x ધારો કે એકમનો અંક x હવે અહીંયા શું કહીએ છીએ બે અંકોની સંખ્યાના અંકોનો સરવાળો 9 બંને અંકોનો સરવાળો કેટલો 9 તો દશક એકમનો અંક વત્તા દશકનો અંક બંનેનો જે સરવાળો છે એ કેટલો છે 9 પરંતુ આપણા જોડે એકમનો અંક આપેલો છે કેટલો x તો x મૂકી દો વત્તા દશકનો અંક બરાબર 9 પ્લસ x પેલી સાઈડ જાય શું થશે માઇનસ તો આપણે લખી શકાય માટે દશકનો અંક 9 માઇનસ આપણા જોડે બે સંખ્યા મળી હતી કે એકમનો x અને દશકનો અંક 9 માઇનસ x વિદ્યાર્થી મિત્રો હવે આપણે જે મૂળ સંખ્યાની વાત કરવી છે મૂળ સંખ્યા એટલે તમે જાણો છો કે દશકના અંક સાથે 10 ગુણાયો હોય વત્તા એકમનો અંક આપણે અહીંયા લખીએ કે મૂળ સંખ્યા બરાબર 10 ગુણ્યા દશકનો અંક વત્તા એકમનો અંક 10 દશકનો અંક કેટલો 9 માઇનસ x વત્તા એકમનો અંક કેટલો x હવે વિદ્યાર્થી મિત્રો આગળ આપણને શું કહે છે એ જોઈ લઈએ તો આપણને વધુ માહિતી મળી શકે આપણને આગળ એવું કંઈક પ્રકારે કહે છે જો અંકોની અદલાબદલી કરતા હવે આપણે અંકોની
બરાબર લખે એટલે કે શું એકમ ની જગ્યા દશક નું લાવો અને દશક ની જગ્યા એકમ નું એનો મતલબ આ જે 10 એકમ ની જગ્યા દશક આવશે અને દશક ની જગ્યા એકમ તો આપણે લખીએ અંકો ની અદલ બદલ કરતા મળતી નવી સંખ્યા તો વિદ્યાર્થી મિત્રો આપણે x અહીંયા લખીશું ને 9 માઈનસ x પાછળ લખીશું તો 10x 9 માઈનસ x આપણા જોડે બે સંખ્યા આવી ગઈ એક મૂળ સંખ્યા અને બીજી નવી સંખ્યા હવે આગળ શું સાંભળજો અદલ બદલ કરતા મળતી નવી સંખ્યા મૂળ સંખ્યા કરતા 27 વધારે જે નવી સંખ્યા છે નવી સંખ્યા મળી નવી સંખ્યા મૂળ સંખ્યા કરતા કરતા 27 વધારે એટલે શું કરવાનો પ્લસ 27 તો આપણે પ્લસ 27 કરીએ હવે વિદ્યાર્થી મિત્રો આપણે કરીએ શું કે ના અંદર કિંમત મૂકી દઈએ આપણા જોડે નવી સંખ્યા કઈ આવી લખી દો 10x 9 માઈનસ x મૂળ સંખ્યા કઈ મૂળ સંખ્યા 10 9 માઈનસ x 10 9 માઈનસ x વત્તા 27 હવે આપણે અંદરના અંદર ગુણાકાર કરવો છે વિદ્યાર્થી મિત્રો 10x m 9 9 માઈનસ x m 9 10 દ્વારા 90 10 x 10 x વત્તા x વત્તા 27 10 x માંથી x જાય 90 x વત્તા 9 હવે 90 અને 27 7 9 ને 2 11 10 x માંથી x જાય 90 x 9x અને માઇનસ 9x અંદર આવશે પ્લસ 9x 170 m હવે શું કરીએ પ્લસ 9 પેલી સાઈડ જાય માઇનસ 9 9 ને 9 18x 170 માંથી 9 કાઢો એટલે 170 માંથી 9 એટલે 108 અને x બરાબર 108 ભાગ્યા 18 x બરાબર 6 x ની કિંમત આપી હવે શું મેળવવાનું મૂળ સંખ્યા આપણે કિંમત મૂકી દઈએ મૂળ સંખ્યા બરાબર 10 9 માઈનસ x વત્તા x આમાં કિંમત મૂકશું મૂળ સંખ્યા 10 9 માઈનસ x વત્તા x ની જગ્યા 6 મૂકીએ 9 માંથી 6 એટલે 3 વત્તા 6 10 30 વત્તા 6 એટલે કે 36 મૂળ સંખ્યા મળશે આપણી 36 વિદ્યાર્થી મિત્રો આપણે આ લેક્ચર અહીંયા પૂરું કરીશું આવતા લેક્ચરમાં ફરી મળીશું થેન્ક યુ